જેસી કૃષ્ણ બાળકો હવે આપણે અત્યારે ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 13 પાઠનું નામ તો કે મારું કુટુંબ તો કે કુટુંબ એટલે શું તો કે તમે જે ઘરમાં જે પરિવાર સાથે રહો છો એ જ પરિવારના સભ્યો સાથે મળીને કુટુંબની રચના કરે છે એને આપણે કુટુંબ કહીએ છીએ અત્યારે તમે જે ઘરમાં રહો છો જેની સાથે રહો છો એ તો તમને ખબર જ છે હવે હું તમને એમ પૂછું કે તમારા ઘરની અંદર તમારી સાથે કોણ કોણ રહે છે તો તરત તમે જવાબ આપશો કે ટીચર મારા ઘરની અંદર મારા મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેન હોય તો તમે એમ કહો કે મારી દીદી મારો ભાઈ અથવા દાદા દાદી સાથે રહેતા હોય તો એનું નામ દઈએ કે દાદા દાદી કાકા કાકી હોય સાથે રહેતા હોય તો આપણે એનું નામ દઈએ અને હજી જો આપણા પરિવારના લગ્નો ન થયા હોય તો ઘણા બાળકોને ભાઈબા પણ સાથે રહેતા હોય છે એ બધો તમારો પરિવાર અને એ જ પરિવારના સભ્યો સાથે મળીને કુટુંબની રચના કરે છે હવે બાળકો તમને એ તો ખબર જ હશે કે આપણા તમારા પપ્પા છે એના પપ્પાને શું કહેવાય તો કે દાદા હવે તમારા પપ્પા છે એના મમ્મી એને શું કહેવાય તો કે દાદી હવે તમારા પપ્પા છે એના નાના ભાઈ હોય તો આપણે એને શું કહીએ તો કે કાકા હવે તમારા પપ્પાના મોટા ભાઈ હોય તો એને શું કહીએ તો કે એને તમે ભાઈજી કહેતા હશો અથવા બાપા અને તમારા પપ્પાના બેન હોય તો એને શું કહીએ તો કે ભાઈ અને એવી જ રીતે તમારા મમ્મી મમ્મીના ભાઈ હોય તો એને શું કહો તો કે મામા પછી મમ્મી છે એના બેન હોય તો એને શું આપણે કહીએ તો કે માસી હવે મમ્મી છે એના પપ્પાને શું કહો તો કે નાના હવે મમ્મી છે એના મમ્મીને શું કહીએ તો કે નાની એટલે બાળકો આ આપણે પરિવારમાં શું સગા થાય છે એ આપણે માહિતી લીધી અને એનું તો તમને જ્ઞાન પણ હશે તમે મામાના ઘરે જાઓ છો નાનાની ઘરે જાઓ છો એટલે આપણે ખબર જ છે મમ્મી છે એ તમારા મામાને રાખડી બાંધે છે એટલે આપણે ખબર પડી ગઈ કે આ મમ્મીના ભાઈ એ આપણા મામા એવી જ રીતે હવે આ પાઠનું જ્ઞાન પણ એવી જ રીતનું છે અહીંયા મેં એક શબ્દમાં જવાબ લખ્યા છે હવે બાળકો અત્યારે તમને આવી રીતે પ્રશ્નો વાંચીને જવાબ આવશે નહીં એ માટે તમારે વધારે માર્ક્સની પ્રાપ્તિ કરવાની છે શબ્દનું અને વાક્યનું વાંચન કરવાનું છે જેથી કરીને તમને આ રીતે પ્રશ્ન વાંચતા આવડી જાય પ્રશ્ન વાંચો અને જરાક વિચારો એટલે તમને એનો જવાબ પણ આવડી જાય હવે હું તમને અત્યારે આ પ્રશ્ન પૂછીશ તો તમે જવાબ તરત બોલશો કે એનો જવાબ આ થાય પણ લખતા આવશે નહીં એમાં પહેલું પપ્પાના પપ્પાને શું કહેવાય હવે આપણે આપણે સેમ છે પપ્પા છે એના પપ્પાને શું કહેવાય તો આપણે તરત બોલશું દાદા તો તમને જો આ વાંચવાનું કહેવામાં આવે કે બાળકો આ વાંચો તો તમે આંખ વાંચીને સમજી શકશો નહીં પણ હા તમને એનો જવાબ તો આવે છે એટલે આપણે સરસ મજાના આવા પ્રશ્ન વાંચવા માટે ઘરે પણ હવે વાક્ય અને શબ્દ વાંચવા પડશે એવી જ રીતે બીજું પપ્પાના નાના ભાઈને શું કહેવાય હવે તમારા પપ્પા છે એના નાના ભાઈને શું કહેવાય તો કે કાકા નાના ભાઈ હોય એને આપણે કાકા કહીએ છીએ મોટા ભાઈ હોય એને આપણે ભાઈજી કહીએ છીએ એવી જ રીતે ત્રીજું કાકાની પત્નીને શું કહેવાય હવે કાકા છે તો એની પત્નીને શું કહીએ તો કે કાકી હવે ચોથું પપ્પાના મમ્મીને શું કહેવાય તમારા પપ્પા છે એના મમ્મીને તમે શું કહો તો કે દાદી કોઈ દાદી કહેતું હશે કોઈ બા પણ કહેતું હોય એટલે આપણે બંને લખશું દાદી અને બા એવી જ રીતે પાંચમું પરિવારના સભ્યો સાથે મળીને શાની રચના કરે છે એટલે બાળકો આગળ આપણે કીધું તમે જેટલા ઘરમાં રહ્યો છો એ પરિવાર છે પણ આપણે તમારા પપ્પાનું તમારું ઘર તમારા કાકાનું ઘર તમારા ભાઈજીનું ઘર એ બધાના ઘર સાથે મળીને એ એક કુટુંબની રચના કરે છે એટલે પરિવારના સભ્યો સાથે મળી
રચના કરે તો કે કુટુંબ પરિવારના સભ્યો સાથે મળીને સાની રચના કરે તો કે એક કુટુંબની રચના કરે છે એટલે બાળકો આ હતા આપણા પરિવાર વિશેના થોડા પ્રશ્નોના જવાબ હવે અહીંયા હું થોડું તમને હોમવર્ક આપીશ બાળકો અહીંયા મેં હોમવર્કમાં લખ્યું છે અત્યારે જેટલા આપણે આ પાંચે પાંચ એક શબ્દમાં જવાબ લખ્યા છે એ જ તમારે હોમવર્કમાં લખવાનું છે કે એક શબ્દમાં જવાબ એકવાર લખો નોટમાં એટલે બાળકો તમારે હોમવર્કમાં છે આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ લખવાના છે અને તમારે આ પાંચે પાંચ પ્રશ્નના જવાબ સિંગલ લાઇનની બુક છે એમાં લખવાનું છે અને હોમવર્ક બધાએ ફરજિયાત કરવાનું છે